સ્ટાર્ટ જેઓ હોટેલના કે રેસ્ટોરન્ટના ટેબલ પર બેસીને ભોજન આરોગ્ય છે તેમને રસોડું આરપાર દેખાવું જોઈએ અત્યારે પરિસ્થિતિ એવી છે કે ચીકુનો મિલ્કશેક પીવા જાઓ તો પાંચ કે છ જગ્યાએ ટેસ્ટ કર્યા પછી જેમાં વાસી દૂધની વાસ કે જે બકરીના દૂધ જેવી આવતી હોય છે તેવી વાસ ન આવતી હોય તેઓ શેક શોધતા સાંજ પડી જાય છે પડતર માલને કોલ્ડ સ્ટોરેજમાં રાખી મૂકવા તે ડેરી ઉદ્યોગે આપણી પ્રજાને આપેલી ખતરનાક ભેટ છે એવા કોલ્ડ ડ્રિંક સેન્ટરો પણ શોધવા મુશ્કેલ છે કે જેઓ મોટા ફ્રીજ કે કોલ્ડ સ્ટોરેજ ન રાખતા હોય આપણને ખબર જ નથી હોતી કે આપણા ગળા નીચે જે ખાદ્ય સામગ્રી ઉતરી રહી છે તેનું નિર્વાણ ઈસવીસનની કઈ સદીમાં થયેલું છે બીજા બધાની વાત તો ઠીક છે પરંતુ બાળકોના બહુ જ કોમળ સ્નાયુઓને અને એના આંતર શરીરને વાસી ખાદ્ય પદાર્થો ગંભીર નુકસાન કરે છે આવો આહાર લેનારા બાળકો મોટા થયા પછી કોલેજના ચાર પગથિયા ચડીને થાકી જાય છે તેઓ તેમના બાઇકમાં બે વાર કીક મારે પછી આજુબાજુના મિત્રને મદદ કરવા બોલાવે છે એક શક્તિહીન જનરેશને વાસી ખાદ્ય પદાર્થો જન્મ આપે છે આવા ખાદ્ય પદાર્થો લેવાથી નવી પેઢીમાં સર્જાતા આરોગ્યના પ્રશ્નો તો એક અલગ જ ઉપનિષદ રચી શકાય તેમ છે સામાન્ય વ્યક્તિની એક ક્ષમતા જ નથી કે ટેબલ પર આવેલી સામગ્રીનું તે આરોગ્યની દૃષ્ટિએ મૂલ્યાંકન કરી શકે એટલે પરિસ્થિતિ એવી છે કે તબક્કાવાર ગુજરાતી પ્રજાને બહારના ખોરાકનો તપાસ કરવાના દિવસો દૂરના ભવિષ્યમાં આવશે ગુજરાતમાં ખાણીપીણીની બજાર એટલી ઉત્તેજક અને ઉષ્ણ છે કે તેમાં કોઈ પણ ઝંપલાવે તે બહુ જ ટૂંકા ગાળામાં શ્રીમંતાઈને પ્રાપ્ત કરે છે ગુજરાતીઓ સાંજના બહારના રઝળપાટ અને નાસ્તા પાછળ લાખો રૂપિયા ખર્ચે છે એમના ઘરના કરિયાણાના બિલો કરતાં પણ સાંજના બહારના બિલો ક્યારેક આગળ નીકળી જાય છે તો પણ જેઓ એમને આ પદાર્થો પીરસે છે તેઓએ હજુ સુધી એ વફાદારી નથી દાખવી કે કમસે કમ આ પ્રજાને એક દિવસનું પણ વાસી માલ પીરસી શકાય નહીં પરિસ્થિતિ એવી છે કે આહાર શુદ્ધિ પરની શંકાને કારણે ગુજરાતીઓ કેટલીક બ્રાન્ડેડ હોટેલો અને રેસ્ટોરન્ટ તરફ વળ્યા છે હવે તેમાં પણ જો તેને દુઃખદ અનુભવ થશે તો આ પ્રજા નવા નિર્ણયો લેશે ગુજરાત મહેનત કરીને રૂપિયો કમાતું રાજ્ય છે અને સમી સાંજે આખા દિવસના પરિશ્રમ પછી એ આ હોટેલો અને રેસ્ટોરન્ટના માલિકના શરણે જાય છે જ્યાં પણ જો તેને છેતરામણીનો અનુભવ ચાલુ રહેશે તો ગુજરાતીઓએ એના પર પુનઃ વિચાર કરવો પડશે સ્ટોપ